नमस्कार विद्यार्थी मित्रों, आ वीडियो में आपनो स्वागत है। हवे आपणे आजे नव एक प्रकरण त्रिकोण अने तेना गुणधर्मो एनो आपणे अभ्यास करवानो छे। हवे प्रकरण 6 त्रिकोण अने तेना गुणधर्मो। तो विद्यार्थियों, सामान्य रीते तमने त्रिकोण विषय परिचय तो है कि त्रिकोण ए त्रण रेखाखंडों के त्रण रेखाओं द्वारा बनती बंद आकृति है एम पण आपणे कही शकीए छे, बराबर। हाँ, हजू जो आ व्याख्या आपणे अलग रीते बोलवी होय तो त्रिकोण ए त्रण रेखाखंडों द्वारा बनतो सादो बंध वक्र, सादो बंध वक्र, त्रण रेखाखंडों द्वारा बनतो सादो बंध वक्र छे एम आपणे कही शकाय, बराबर। हवे त्रिकोण विषे तमे थोड़ो अभ्यास तो तमे करेलो ज छे। अहींया हुं एक त्रिकोण दोरुं तो आ त्रिकोण ई बी अने सी, बराबर। एना आपणे संकेतमां त्रिकोण ई बी सी एम लखीए छे। હવે ત્રિકોણ એ બી સી તો એમાં તમને ખ્યાલ આવશે કે ત્રિકોણના અંગો, તો આપણે આની બાજુઓ પહેલાં લઈએ તો આ ત્રિકોણ એ બી સી, એની બાજુઓ તો આ એ બી રેખાખંડ, બીજું થશે બી સી રેખાખંડ અને ત્યારબાદ થશે સી એ રેખાખંડ, બરાબર। સી એ રેખાખંડ અથવા એ સી રેખાખંડ કહી શકાય, અહીં આપણે બી સી રેખાખંડ અથવા તો સી બી રેખાખંડ કહેવાય, એ બી રેખાખંડ અથવા અહીંયા બી એ રેખાખંડ ગમે તે કહો। હા, ત્યારબાદ એના ખૂણાઓ, બરાબર। તો ત્રણ ખૂણા મળશે આપણને, કયા કયા? તો ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી, ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી। આ જ ખૂણાઓને આપણે હું આ રીતે પણ દર્શાવી શકું, કઈ રીતે? કે ખૂણો બી એ સી, બરાબર, ખૂણો બી એ સી, તો પણ આ જ ખૂણો થશે, એટલે વચ્ચે જે અક્ષર આવે છે એ જ ખૂણો થશે। એ જ રીતે આના ખૂણો સી એ બી એમ પણ હું લખી શકું, સી એ બી અને ખૂણો એ, આ ત્રણે ત્રણ એક જ ખૂણાની વાત ચાલે છે, બરાબર। આ ખૂણો એ, ખૂણો બી એ સી અથવા ખૂણો સી એ બી, એ જ રીતે અહીંયા બીજો ખૂણો મળશે આપણને, ખૂણો બી મળશે, તો અહીંયા ખૂણો એ બી સી એમ આપણે લખી શકીએ, ખૂણો એ બી સી। એ જ રીતે ખૂણો સી બી એ, ખૂણો સી બી એ અને એકલો ખૂણો બી એમ પણ આપણે લખી શકીએ। ત્રીજો ખૂણાની વાત કરીએ તો આપણને અહીંયા એના નામ મળશે ખૂણો એ સી બી, ખૂણો એ સી બી અથવા ખૂણો બી સી એ, ખૂણો બી સી એ અથવા તો ખૂણો સી, બરાબર। તો તમે જુઓ કે આ ત્રિકોણમાં ત્રણ બાજુઓ મળશે, ત્રણ ખૂણાઓ મળશે, એના શિરોબિંદુની વાત કરીએ, શિરોબિંદુઓ, બરાબર। તો તમને ખ્યાલ છે કે જે આ બે ત્રિકોણની બાજુઓ જ્યાં મળે એ શિરોબિંદુ રચાય એમ આપણે કહી શકીએ। તો આ એ બી રેખાખંડ અને આ એ સી રેખાખંડ એ એ બિંદુમાં મળે છે, એટલે એ બિંદુ છે એ શિરોબિંદુ થશે। એ જ રીતે એ બી રેખાખંડ અને બી સી રેખાખંડ એ બી બિંદુમાં મળે છે, તો બી બિંદુ શિરોબિંદુ, અને એ સી રેખાખંડ અને બી સી રેખાખંડ એ સી બિંદુમાં મળે છે, બરાબર। એટલે કે અહીંયા આ ત્રણ શિરોબિંદુઓ પણ થશે, બરાબર। તો અહીંયા આ ત્રિકોણના અંગો કહીએ આપણે તો પણ એ ચાલી શકે, બરાબર। ત્રણ બાજુઓ છે, ત્રણ ખૂણા છે અને ત્રણ શિરોબિંદુઓ એમ આપણે કહી શકાય, બરાબર। હવે આપણે એમાં થોડુંક આગળ જોઈએ, બરાબર, કે સામેની બાજુ, સામેની બાજુ, તો સામેની બાજુ એટલે શું, બરાબર? તો અહીંયા તમે જુઓ કે ધારો કે હું ખૂણો એ લઉં, ખૂણો એ, એની સામેની બાજુ લખવું છે, બરાબર, તો કઈ હોઈ શકે?
तो अँ खूब सरल थे खूणा ए थी आप आ तरफ नजर करिए तो आपने कई बाजू मे है तो खूणा ईनी सामेनी बाजू आपने मैसे बीसी रेखाखंड बराबर खूणा एनी सामेनी बाजू एज रीते धारो कि तमे जो खूणा बीनी बात करो तो बीनी सामेनी बाजू कई थशे तो एसी बाजू थशे खूणा बीनी सामेनी बाजू तो एसी रेखाखंड थशे अने खूणा सीनी बात करिए तो सामेनी बाजू थशे ए बी रेखाखंड खूणा खूणा सीनी सामेनी बाजू तो थशे ए बी रेखाखंड बराबर तो આપણે કોઈ પણ ત્રિકોણ હોય એમાં એ ખૂણાની સામેની બાજુ સરળતાથી આપણે જાણી શકીએ છીએ બરાબર અહીંયા એ જ રીતે સામેનો ખૂણો એ પણ આપણે લખી શકીએ સામેનો ખૂણો તો કોઈ પણ બાજુની સામેનો ખૂણો બરાબર બાજુ ધારો કે આપણે હું એ બી રેખાખંડ લઉં તો એ બી રેખાખંડ એટલે કઈ બાજુ થશે આ બાજુ હવે એની સામેનો ખૂણો તો આપણે શું કરવાનું છે એ બી રેખાખંડની એક્ઝેક્ટ સામે જોવાનું તો એ ખૂણો આપણને અહીંયા આ જોવા મળે છે તો ખૂણો સી બરાબર તો આપણે અહીંયા લખીએ કે એ બી રેખાખંડની સામેનો ખૂણો તો અહીંયા થશે ખૂણો સી એ જ રીતે આ બીસી રેખાખંડ જો વાત કરીએ તો એની સામેનો ખૂણો મળશે એ બીસી રેખાખંડની સામેનો ખૂણો આપણને મળશે ખૂણો એ બીસીની સામેનો અને એસી કે સીએ એની સામેનો ખૂણો મળશે આપણને બી બરાબર તો અહીંયા સીએ રેખાખંડની સામેનો ખૂણો મળશે આપણને બી બરાબર તો અહીંયા તમે જુઓ કે આપણે સામેની બાજુ અને સામેનો ખૂણો એ પણ કોઈપણ ત્રિકોણમાં સરળતાથી આપણે નક્કી કરી શકીએ છીએ બરાબર તો વિદ્યાર્થીઓ આ ખૂબ સહેલું પણ છે ખાલી ફક્ત આપણે ત્રિકોણ જે આપેલો હોય એનું યોગ્ય અવલોકન કરીએ તો આ સરળતાથી આપણે શોધી શકાય હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ અહીંયા ત્રિકોણના પ્રકાર ત્રિકોણના પ્રકાર તો ત્રિકોણના પ્રકાર તો આ પાછલા ધોરણમાં પણ તમે એનો અભ્યાસ કરી ગયા છે આપણે અહીંયા રિવિઝન તરીકે જ લેવાનું તો ત્રિકોણના જે પ્રકાર છે એ બે રીતે આપણે નક્કી કરીએ છીએ એક બાજુઓ ઉપરથી અને બીજા ખૂણાઓ ઉપરથી બરાબર તો આપણે અહીંયા પહેલું જે છે એ બાજુઓને ધ્યાનમાં લઈએ બાજુઓને ધ્યાનમાં લઈએ તો ત્રિકોણના ત્રણ પ્રકાર આપણને મળી શકે છે બરાબર પહેલો પ્રકાર જે છે એ સમબાજુ ત્રિકોણ બરાબર તો અહીંયા આના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે સમબાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય અથવા સરખા માપની હોય બરાબર જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખા માપની હોય એના આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ બરાબર એ જ રીતે બીજો જે છે એ થશે સમદ્વિબાજુ ત્રિકોણ તો અહીંયા આપણે જોઈએ અહીંયા સમબાજુમાં તમે જોયું કે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ સરખા માપની છે તો સમદ્વિ એટલે ત્રિકોણમાં કોઈ બે બાજુઓના માપ સરખા હોય ત્રિકોણમાં કોઈ બે બાજુના માપ સરખા હોય અને ત્રીજી બાજુનું માપ અલગ હોય ત્યારે એના આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ ખ્યાલ આવ્યો પણ અહીંયા તમે જુઓ કે કોઈ બે બાજુઓ એટલે એ કોઈ એક શિરોબિંદુમાં તો છેદશે એવી જ બાજુઓ આપણને મળી શકે એટલે જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય બરાબર અને ત્રીજી બાજુનું માપ અલગ હોય બરાબર હોય તેવા ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ સમદ્વિબાજુ
અને ત્રીજો જે ત્રિકોણ મળે છે એ આપણને શું મળે છે? વિષમબાજુ, વિષમબાજુ ત્રિકોણ. બરાબર. તો આમાં તો આપણને ખ્યાલ આવે જ છે કે વિષમબાજુ એટલે ત્રણેયમાંથી એકાય બાજુઓ સમાન માપની હોઈ શકે નહીં. બરાબર. તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓ અસમાન માપની હોય, અસમાન માપની હોય તેવા ત્રિકોણને બરાબર વિષમબાજુ કહેવાય, વિષમબાજુ ત્રિકોણ કહે છે. બરાબર. તો અહીંયા આપણે સરળતાથી અહીં સમજી શક્યા કે સમબાજુ ત્રિકોણ તો જે ત્રિકોણની ત્રણેય બાજુના સરખા માપની હોય તેવા ત્રિકોણને. બરાબર. આખા વાક્યમાં લખો તો પણ આપણે લખીશું તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. બરાબર. એ જ રીતે સમદ્વિબાજુ તો જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. બરાબર. હા, જો હવે આપણે આના ધારો કે ઉદાહરણ લેવા હોય, બરાબર, આકૃતિ દોરી તો આપણને ખ્યાલ આવશે. હા, જો આમ તો સમજી શકાય એવું જ છે, પણ અહીંયા હું આ એક ત્રિકોણ દોરું છું, હું માપ લીધા વગર દોરું છું એટલે વિદ્યાર્થીઓ તમે, હા, આમ તો આપણે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી યોગ્ય માપ લઈ અને પછી જ આ ત્રિકોણની રચના કરવી જોઈએ તો એ યોગ્ય આવે, પણ અહીંયા આપણે હું ધારી લઉં છું કે આ ત્રિકોણ એ બી સી છે એ આ બાજુનું માપ જે છે એ 3 સેન્ટીમીટર છે, આ પણ 3 સેન્ટીમીટર છે અને આ બાજુનું માપ પણ 3 સેન્ટીમીટર છે એમ માની લઉં છું, કારણ કે મેં માપ લીધા વગર દોર્યો છે. બરાબર. તો આ જે છે એ કેવો ત્રિકોણ થશે? સમબાજુ ત્રિકોણ થશે, સમબાજુ ત્રિકોણ. બરાબર. એ જ રીતે હજુ તમને વ્યવસ્થિત ખ્યાલ આવે? ઓકે, ચાલો આ ત્રિકોણ હું ધારો કે એક્સ વાય ઝેડ લઉં. બરાબર. તો આ જે છે એ 4 સેન્ટીમીટર માપ લઉં, આ એક્સ ઝેડ બાજુ છે એ પણ 4 સેન્ટીમીટર અને વાય ઝેડ છે એ 6 સેન્ટીમીટર થશે. બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એક્સ વાય બાજુ અને એક્સ ઝેડ બાજુ એ બાજુઓ સમાન છે, જ્યારે વાય ઝેડ બાજુ છે એ અલગ છે, એટલે આના આપણે સમદ્વિબાજુ, સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ આપણે કહી શકીએ. બરાબર. અને આ પ્રકારનો ત્રિકોણ જો હું રચું, બરાબર, તો અહીંયા હું નામ આપી દઉં પી ક્યુ આર, આ પી ક્યુ 3 સેન્ટીમીટર લઉં, આ જે છે એ 4 સેન્ટીમીટર લઉં અને આ ક્યુ આર છે એ 5 સેન્ટીમીટર લઉં. બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ આ જે છે એ ત્રિકોણ છે એ વિષમબાજુ ત્રિકોણ બની શકશે, વિષમબાજુ, વિષમબાજુ ત્રિકોણ. બરાબર. અને આપણે આ રીતે પણ મારો દોરવો જ દોરી શકાય, ધારો કે હું, હા, આ જે પીક્યુ બાજુ જે છે પીક્યુ બાજુ એ હું 3 સેન્ટીમીટર આ રીતે લઉં છું. બરાબર. આ 4 સેન્ટીમીટર લઉં તો એ કઈ બાજુ થશે? અહીંયા પી આર બાજુ. તો આ આર ક્યુ બાજુ જે છે એ કેટલાની આવશે? 5 સેન્ટીમીટર. બરાબર. તો આ વિષમબાજુ ત્રિકોણ થઈ શકે. બરાબર. તો હવે તમને બરાબર ખ્યાલ આવ્યો હશે કે આપણે બાજુઓના આધારે 3 પ્રકાર આપણે પાડી શકીએ. હવે બીજું જે છે એ ખૂણાઓના આધારે આપણે લઈએ, ખૂણાઓના આધારે
તો આ પણ આપણે તમે પાછલા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો બરાબર કે ખૂણાઓના આધારે તો ખૂણા ત્રણ પ્રકારના છે લઘુકોણ બરાબર ગુરુકોણ અને કાટકોણ તો બસ એના ઉપરથી ત્રણે ત્રણ પ્રકાર આપણને મળી શકે પહેલો પ્રકાર જે છે એ લઘુકોણ લઘુકોણ ત્રિકોણ બરાબર તો જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ લઘુકોણ હોય બરાબર તો અહીંયા જુઓ જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ લઘુકોણ હોય બરાબર લઘુકોણ હોય તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે લઘુકોણ ત્રિકોણ બરાબર તો વિદ્યાર્થીઓ અહીંયા જુઓ કે આપણે જો આને થોડુંક ઊંડાણથી જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણા લઘુકોણ હોય તો એનો અર્થ એ થયો કે ત્રણેય ખૂણા 90° કરતાં નાના હોવા જોઈએ તો જ આવું ત્રિકોણ શક્ય બની શકે પણ આપણને ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો જે છે એ ખ્યાલ છે આપણને બરાબર કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° છે 180° છે બરાબર તો આપણે શું કરીશું કે ત્રણેય ખૂણા લઘુકોણ છે બરાબર તો બીજા શબ્દોમાં આપણે આના શું કહી શકીએ તો આ ત્રણેય ખૂણા છે એ સરખા માપના હોવા જોઈએ તો જ આ ત્રિકોણ એ લઘુકોણ ત્રિકોણ બની શકે બરાબર સરખા માપના તો જો ત્રણેય ખૂણા જો આપણે અહીંયા એક ઉદાહરણ પણ લઈએ કે આવો કોઈ હું ત્રિકોણ રચું છું બરાબર આ E આ B અને આ C તો આ પણ તમે જુઓ કે લઘુકોણ છે આ પણ લઘુકોણ છે અને આ પણ લઘુકોણ છે અને ત્રણેય માપ સરખા છે બરાબર એમ હું માનું તો અહીં હું લખી શકું કે માપકોણ E ઇક્વલ ટુ માપકોણ B ઇક્વલ ટુ માપકોણ C તો હમણાં આપણે જોયું કે ત્રિકોણના ત્રણ ખૂણા તો માપકોણ A પ્લસ માપકોણ B પ્લસ માપકોણ C બરાબર 180° છે હવે જો ત્રણેય ખૂણા સરખા હોય તો પછી હું શું લખી શકું 3 માપકોણ A ઇક્વલ ટુ 180° કારણ કે B બરાબર A લખી શકાય ને C બરાબર A લખી શકાય તો માપકોણ A બરાબર થશે 60° તો 60° ખૂણો જે છે એ લઘુકોણ આવશે એટલે કે આ લઘુકોણ ત્રિકોણ હોય તો આ દરેક ખૂણાનું માપ આપણને કેટલું મળશે 60° મળશે બરાબર તો આ આપણે સરળતાથી યાદ રાખી શકીએ એ પ્રમાણે છે બરાબર એ જ રીતે આપણે હવે બીજો ત્રિકોણ જે છે એ બીજો ત્રિકોણ લઈએ કાટકોણ ત્રિકોણ બીજો ત્રિકોણ લઈએ કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ તો જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય એક ખૂણો શું હોય કાટખૂણો હોય બરાબર જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ આપણે કહીએ છીએ કાટકોણ ત્રિકોણ કહે છે બરાબર તો અહીંયા તમે જુઓ કે કાટખૂણો હોય તો કાટખૂણો હોય તો એ એક ખૂણો કેટલા અંશનો હશે 90° હશે બરાબર હું અહીંયા આકૃતિ એની દોરું હવે આમાં તમે જુઓ કે આપણે એનું કોઈ બાજુઓનું માપ અત્યારે કન્સિડર કરતા નથી પણ આપણે આ એક્સ વાય ઝેડ ત્રિકોણ લઈએ છીએ અને એમાં વાય જે છે એ અહીંયા કાટખૂણો છે તો આપણે શું લખી શકીએ તો માપકોણ વાય બરાબર આપણે 90° છે એમ આપણે લખી શકીએ બરાબર તો આ કોઈ પણ એક ખૂણો એ કાટખૂણો હોય તો બાકીના બે ખૂણા જે છે એ ઓટોમેટિક કેવા થશે લઘુકોણ જ થશે બરાબર કારણ કે ફરીથી આપણે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો જે છે એ કેટલો હોઈ શકે તો કે 180 જ હોય તો 180 હોય અને આ ખૂણો જો 90° હોય તો આ બે ખૂણા જે છે એ સ્વાભાવિક છે કે લઘુકોણ જ હોય બરાબર તો એ પણ આપણે અહીં સમજી લઈએ તો અહીંયા જુઓ માપકોણ એક્સ પ્લસ માપકોણ વાય પ્લસ માપકોણ ઝેડ બરાબર 180° બરાબર તો અહીંયા વાયનું માપ આપણે જો 90 મૂકી દઈએ તો શું થશે માપકોણ એક્સ પ્લસ માપકોણ
झेड बराबर थे 180° ओछा 90° એટલે કે અહીંયા માપકોણ એક્સ પ્લસ માપકોણ ઝેડ બરાબર થશે 90°. તો આનો અર્થ શું થયો કે માપકોણ એક્સ અને માપકોણ ઝેડ એ બેનો સરવાળો કેવો છે 90 છે. તો બેનો સરવાળો 90 હોય તો સ્વાભાવિક છે કે બંને કેવા હોવા જોઈએ લઘુકોણ જ હોવા જોઈએ. બરાબર લઘુકોણ હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? તો આપણે અહીંયા એ પણ જાણકારી અહીંયા મેળવી શકીએ છીએ કે બંને લઘુકોણ હોઈ શકે. બરાબર ઓકે ચલો. ત્યારબાદ આપણે ત્રીજા પ્રકારનો ખૂણો જોઈએ. ત્રિકોણ ત્રીજા પ્રકારનો જે છે એ ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણ તો અહીંયા આપણે કહી શકીએ કે જે ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય, ગુરુકોણ હોય તેવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ આપણે કહેવાય. ગુરુકોણ ત્રિકોણ કહે છે. બરાબર. તો અહીંયા જુઓ, હું એક આકૃતિ પણ દોરું. આવો કોઈ એક ત્રિકોણ હું રચું. બરાબર. આ ધારો કે પી ક્યુ આર નામ આપી દઈએ. હવે આ જે ખૂણો છે 120° છે એમ હું માની લઉં છું. 120° છે એમ માની લઉં. તો તમે જુઓ કે આ ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ થઈ ગયો, એટલે કે ત્રિકોણ પોતે ગુરુકોણ થયો કહેવાય. હા, તો બાકીના બે ખૂણા વિશે આપણે શું કહી શકીએ? તો બાકીના બે ખૂણા છે એ કેવા થશે? લઘુકોણ જ થશે. કારણ કે અહીંયા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો અહીંયા 180° જ છે. તો જુઓ માપકોણ ક્યુ બરાબર થશે 120° છે આપેલો છે. તો અહીંયા માટે માપકોણ પી પ્લસ માપકોણ ક્યુ પ્લસ માપકોણ આર બરાબર થશે 180°. ક્યુનું માપ છે 120. તો માપકોણ પી પ્લસ માપકોણ આર બરાબર થશે 180° ઓછા 120°. એટલે કે માપકોણ પી પ્લસ માપકોણ આર બરાબર થશે 60°. તો આ બંનેનો સરવાળો થઈને 60 છે. તો સ્વાભાવિક છે કે આ બંને ખૂણા કેવા હોવા જોઈએ? લઘુકોણ જ હોવા જોઈએ. બરાબર. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે બાજુઓના આધારે અને ખૂણાઓના આધારે આ ત્રિકોણના પ્રકાર જોયાના અને માપ વિશે પણ આપણે અહીંયા જોયું. બરાબર. અહીંયા હવે પુસ્તકમાં તમને પ્રયત્ન કરો એવું આપેલું છે. બરાબર. તો એ આપણે જોઈએ શું કહેવા માગે છે આપણને. ઓકે ચાલો. એમાં પ્રયત્ન કરો. માં પહેલું આપણને આપ્યું છે કે ત્રિકોણ એબીસીના 6 ઘટકો લખો. પહેલું જે છે એ ત્રિકોણ એબીસીના 6 ઘટકો લખો. અહીંયા આપણને કીધું છે કે 3 બાજુઓ અને 3 ખૂણા. તો અહીંયા આપણે કોઈ પણ એક પ્રકારનો ત્રિકોણ લઈ શકીએ, ગમે તે એનું નામ આપી દો. ખૂણો એ બી અને સી. તો બાજુઓ તો ખૂબ સરળ છે, હવે તો તમને આવડશે જ. બાજુઓ આપણે લખી શકીએ એ બી રેખાખંડ, બીસી રેખાખંડ અને સી એ રેખાખંડ. ઓકે ચાલો. ત્યારબાદ ખૂણાઓ. તો ખૂણાઓમાં તમે જુઓ અહીંયા ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. બરાબર. અથવા ખૂણો બી એ સી, અથવા ખૂણો એ બી સી અને ખૂણો એ સી બી. બરાબર. તો 6 ઘટકો આપણે લખ્યા. હા, બીજું આપણને આપેલું છે, બીજો દાખલો એમાં પહેલું આપ્યું છે ત્રિકોણ પી ક્યુ આરના શિરોબિંદુ ક્યુની સામેની બાજુ. ત્રિકોણ પી ક્યુ આરના શિરોબિંદુ ક્યુની સામેની બાજુ લખવાની છે. સામેની બાજુ. ઓકે તો ચાલો સૌથી પહેલાં કોઈ એક ત્રિકોણ હું દોરી દઉં. કોઈ પણ દોરી શકાય આપણે, જે 6 પ્રકાર જોઈએ એમાંથી કોઈ પણ એક ત્રિકોણ આપણે દોરી શકીએ. ઓકે ચલો, અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ લઈએ. એવું કીધું નથી આપણને, પણ કોઈ પણ લખી શકાય. ચલો આ પી ક્યુ અને આર. બરાબર. તો પી ક્યુ આરમાં ક્યુ શિરોબિંદુ, તો ક્યુ શિરોબિંદુ આ રહ્યું તો એની સામેની બાજુ. તો આપણને તરત જ ખ્યાલ આવશે કે એની સામેની બાજુ થશે પી આર રેખાખંડ. શું થશે? પી આર રેખાખંડ.
ओके चलो नेक्स्ट जो ये बीजो आप आपने दाखलो त्रिकोण एल एम एन में बाजू एल एम नी सामे नो खूणो बराबर बीजो है त्रिकोण एल एम एन में एल एम नी सामे नो खूणो सामे नो खूणो ओके तो चलो फरीथी आपणे कोई एक त्रिकोण दोरीए आ रीते त्रिकोण एल एम अने एन तो एल एम एटले आ बाजू थई बराबर एनी सामेनो खूणो तो हवे तमने बरो खूब सहेलाईथी ख्याल आवशे के सामेनो खूणो तो सामेनो खूणो आपणने कयो मळे छे खूणो एन बराबर ओके चलो ત્રીજું ત્રિકોણ આર એસ ટીમાં બાજુ આર ટીની સામેનું શિરોબિંદુ લખો ત્રીજું કીધું છે કે ત્રિકોણ આર એસ ટીમાં બાજુ આર ટીની સામેનું શિરોબિંદુ બરાબર તો ચલો અગેન આપણે કોઈ એક ત્રિકોણ અહીંયા લઈ લઈએ આર એસ અને ટી બરાબર તો આર ટી બાજુ એટલે આ બાજુ થઈ એની સામે તો સામે આપણને શિરોબિંદુ મળે છે એસ બરાબર તો આપણે લઈએ શિરોબિંદુ એસ બરાબર એવી રીતે કોઈ પણ બાજુની સામેની કે ધારો કે એસ ટી બાજુનું કીધું હોત તો એનું સામેનું શિરોબિંદુ આપણને મળત આર બરાબર અને આર એસની બાજુનું કીધું હોત સામેનું શિરોબિંદુ તો મળત ટી બરાબર ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે કે આકૃતિ 6.2 જુઓ અને દરેક ત્રિકોણનું વર્ગીકરણ બાજુ અને ખૂણા પ્રમાણે કરો ચલો જોઈ લઈએ આપણે એ પણ ચલો એમાં પહેલી આકૃતિ આપણને આપેલી છે હા એમાં ત્રિકોણ એબીસી આપણને આ પ્રકારનો આપેલો છે અહીંયા રફ આકૃતિ દોરું છું વિદ્યાર્થીઓ માપ લીધા વગર આ ત્રિકોણ એ બી અને સી બરાબર તો એ બી માપ છે એ 5 સેન્ટીમીટર છે હા પછી એસી માપ છે એ 8 સેન્ટીમીટર છે બીસી માપ છે એ પણ 8 સેન્ટીમીટર છે 8 સેન્ટીમીટર બરાબર તો અહીંયા તમે જુઓ કે આપણને બાજુઓ જે છે બાજુઓ એના માપ એકનું 5 છે એકનું 8 છે અને એકનું 8 સેન્ટીમીટર છે હા 8 ને 8 બરાબર તો આ ત્રિકોણમાં અહીંયા એસી બાજુ જે છે એ 8 સેન્ટીમીટરની છે અને એ જ રીતે આ બીસી બાજુ છે એ પણ કેટલાની છે 8 સેન્ટીમીટર છે તો અગાઉ આપણે જોયું બાજુઓ પ્રમાણે તો આ બંને કેવા થશે તો કે સમદ્વિ બાજુ છે કારણ કે ત્રીજી બાજુ છે એ 5 સેન્ટીમીટર છે એટલે આ ત્રિકોણ એબીસી જે છે એ સમદ્વિ બાજુ ત્રિકોણ થશે ત્રિકોણ થાય બરાબર અહીંયા ખૂણાઓના માપ આપણને આપ્યા નથી પણ જો સમજવું હોય તો આપણે સમજી શકાય કે જે સરખી બાજુઓ છે એની સામસામેના ખૂણા પણ કેવા હોય સરખા હોય એટલે એસી બાજુની સામેનો ખૂણો બી અને બીસી બાજુની સામેનો ખૂણો એ બરાબર તો આ બંને ખૂણાના માપ સરખા હશે એમ આપણે કહી શકીએ પણ તે છતાંય હજુ ત્રીજા ખૂણાનું માપ આપણને આપ્યું નથી એટલે આપણે આના બાજુઓ ઉપરથી કહીશું સમદ્વિબાજુ ત્રિકોણ ઓકે ચલો નેક્સ્ટ આપણે લઈએ બીજી આકૃતિ આપણને આપેલી છે ત્રિકોણ PQR ત્રિકોણ પી ક્યુ અને આર બરાબર અહીંયા આ કાટખૂણો બતાવેલો છે આપણને આ જે છે એ આર ક્યુ બાજુ 6 સેન્ટીમીટર હા પી આર બાજુ છે એ 8 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર અને પી ક્યુ બાજુ છે એ 10 સેન્ટીમીટર આપેલી છે બરાબર તો અહીંયા જુઓ તમે કે બાજુઓના માપ ઉપરથી તો આ ત્રણેય બાજુઓના માપ કેવા છે અલગ અલગ છે બરાબર બાજુઓ
आप जो गणतरी में लीए तो आ त्रिकोण आपने केव मैं तो के विषम बाजु त्रिकोण मैं विषम बाजु त्रिकोण मैं जो खूणाओं रीते जो है खूणाओं रीते तो आ क्यू खूणो जो काटखूणो आपेलो है आपने तो आना आप शू कही काटकोण त्रिकोण आप कही सकी काटकोण त्रिकोण कही सकी। एज रीते तब धारो कि आ त्रिकोण ने जो कंसिडर करो हो खूणाओं रीते तो आप लघुकोण त्रिकोण है एम आप कही सकी लघुकोण त्रिकोण है कारण के अँ काटखूणो कदाच कोई जगह है नहीं कारण आ बे खूणा सरखा है आ बे खूणा बराबर तो काटखूणो हो तो आ हो नहीं बराबर એટલે આ બંને સરખા હોય તો ગુરુકોણ પણ શક્ય નથી કારણ કે જો ગુરુકોણ હોય તો આ તો માપ 90 કરતાં વધી જાય એટલે આ જે ખૂણો છે એ આપણે લઘુ સોરી આ ત્રિકોણ છે એ લઘુકોણ ત્રિકોણ છે એમ આપણે કન્સિડર કરી શકીએ ખ્યાલ આવ્યો ઓકે ચાલો હવે નેક્સ્ટ ફિગર આપણને આપેલી છે ત્રીજી ફિગરમાં આ ત્રિકોણ એલ એમ એન આપેલો છે આ રીતે એલ એમ અને એન બરોબર એમ એન બાજુ છે એ 7 સેન્ટીમીટર છે 7 સેન્ટીમીટર ઓકે ચલો અહીંયા આ એન બાજુ છે અને આ એમ એમ શિરોબિંદુ અહીંયા છે આ પણ છે એ 7 સેન્ટીમીટર છે બરાબર અને અહીંયા આ રીતનું ખૂણાનું નિશાન આપેલું છે બરાબર તો વિદ્યાર્થીઓ તમે જુઓ અહીંયા કે આ જે આવું વક્ર આકારે આપેલું હોય બરાબર તો એ કાં તો લઘુકોણ આવી શકે અથવા ગુરુકોણ આવી શકે બરાબર જ્યારે આ રીતે એક્ઝેક્ટ આ રીતે આપેલું હોય એલ જેવું બરાબર તો એ કાટખૂણો જ હોઈ શકે બરાબર એટલે અહીંયા એવું કોઈ ખૂણાનું આ અહીંયા કાટખૂણો નથી એ આપણે સરળતાથી સમજીએ પણ લઘુકોણ હોય તો એ 90 અંશ કરતાં નાનો હોય તો આ જે બાજુ છે એ આ તરફ હોવી જોઈએ પણ એ નથી એટલે આ ગુરુકોણ આ ખૂણો એન ખૂણો છે એ ગુરુકોણ છે એમ આપણે કહી શકીએ એટલે કે આ ત્રિકોણ પોતે ગુરુકોણ ત્રિકોણ થશે કારણ કે આ ગુરુકોણ તો બાકીના બે ખૂણા લઘુકોણ જ હોય એટલે આ ત્રિકોણ એ ગુરુકોણ ત્રિકોણ થશે સાથે સાથે બાજુઓની રીતે જો વિચારીએ તો આ એલ એમ બાજુ છે એ 7 સેન્ટીમીટર છે અને એમ એન બાજુ છે એ પણ 7 સેન્ટીમીટર છે એટલે કે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ આપણે કહી શકીએ બરાબર તો બાજુઓને જો આપણે ધ્યાનમાં લઈએ તો આ ત્રિકોણ થશે સમદ્વિબાજુ ત્રિકોણ અને જો ખૂણાઓને આપણે ધ્યાનમાં લઈએ બરાબર તો આ શું થશે ગુરુકોણ ત્રિકોણ થઈ શકે ગુરુકોણ ત્રિકોણ ઓકે ચાલો ચોથી ફિગર આપણને આપેલી છે આ ત્રીજી ફિગર હતી હા ઓકે ચાલો આ રીતનો એક ત્રિકોણ આપણને આપેલો છે એનું નામ છે RST હવે ત્રણેય ખૂણા આગળ આપણને આ પ્રકારનું નિશાન આપેલું છે એટલે કાટકોણ તો છે જ નહીં બરાબર હા એનું માપ છે અહીંયા 5.2 સેન્ટીમીટર આ બાજુ પણ આપણને 5.2 સેન્ટીમીટર આપેલી છે અને આ પણ આપણને 5.2 સેન્ટીમીટર આપેલી છે બરાબર તો આપણે બાજુઓ ઉપરથી તો ખૂબ સરળતાથી સમજી શકીએ કે આ 5.2 5.2 5.2 એટલે ત્રણે ત્રણ બાજુઓ કેવી છે સરખી છે તો એના આપણે હા સમબાજુ ત્રિકોણ કહી શકીએ બરાબર જો બાજુઓની રીતે આપણે કહીએ બાજુઓ તો આ શું થશે સમબાજુ ત્રિકોણ થશે સમબાજુ કારણ કે RS બાજુ ST બાજુ અને RT બાજુ એ 5.2 માપ છે અને જો ખૂણાઓની રીતે આપણે એને કહેવું હોય ખૂણાઓની રીતે બરાબર તો અહીંયા જુઓ કે બાજુઓ સરખી છે બરાબર સમાન છે તો સામસામેના ખૂણા પણ કેવા હોવા જોઈએ સરખા જ હોવા જોઈએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ છે આપણને ખબર છે તો ત્રણેય ખૂણા સમાન હોય તો 60 60 અંશ આપણે આગળ જ જોયું એટલે કે આ ત્રિકોણ જે છે એ પોતે લઘુકોણ ત્રિકોણ જ બને લઘુકોણ ત્રિકોણ જ બની શકે ખ્યાલ આવ્યો તો તમને એના ખૂણાઓના માપનો પણ અંદાજ આવી શકશે અહીંયા ઓકે ચાલો નેક્સ્ટ ફિગર જોઈએ આપણે શું કહે છે આપણને પાંચમી ફિગર છે એ આ રીતની છે બરાબર ચલો નામ આનું છે ઈ
બી અને સી બરાબર. આ જે ખૂણો છે એ આ રીતે વક્ર દર્શાવેલો છે. હા, એસી બાજુ છે એ 7 સેન્ટીમીટર, એબી બાજુ છે એ 3 સેન્ટીમીટર, બીસી બાજુ છે એ પણ 3 સેન્ટીમીટર બરાબર. તો હવે ખૂબ સહેલાઈથી આપણે કહી શકીએ એબી બાજુ 3 સેન્ટીમીટર, બીસી બાજુ 3 સેન્ટીમીટર, એટલે કે સમદ્વિ બાજુ. સમદ્વિ બાજુ એટલે બાજુઓને જો આપણે કન્સિડર કરીએ તો આ ત્રિકોણ થશે સમદ્વિ બાજુ ત્રિકોણ બરાબર. અને જો ખૂણાઓ જોઈએ તો આ જે ખૂણો છે એ કાટખૂણો તો નથી જ બરાબર, એટલે આ ખૂણો છે એ કયો થશે? ગુરુકોણ થશે બરાબર. તો ગુરુકોણ ત્રિકોણ અને આ બે છે એ શું થશે? લઘુકોણ થશે બરાબર. તો ખૂણાઓને જો આપણે ધ્યાનમાં લઈએ તો આ બનશે ગુરુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ. ઓકે ચાલો, હવે અહીંયા નેક્સ્ટ ફિગર આપણે લઈએ. ઓકે, આ રીતની એક ફિગર આપેલી છે, ત્રિકોણ પી ક્યુ આર, ત્રિકોણ પી ક્યુ આર. આ કાટખૂણો, આ પી ક્યુ બાજુ છે એ 6 સેન્ટીમીટર છે, ક્યુઆર બાજુ છે એ પણ કેટલી છે? 6 સેન્ટીમીટર છે બરાબર. તો હવે અહીંયા તમે જુઓ બાજુઓ જોઈએ તો આ પી ક્યુ અને ક્યુ આર બંને 6 સેન્ટીમીટર છે, તો એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે એમ આપણે હવે કહી શકાય. બાજુઓ તો થશે સમદ્વિ બાજુ ત્રિકોણ બરાબર. અને ખૂણાઓને આપણે જોઈએ તો આપણને ખૂબ જ સરળતાથી આપણે જોઈ શકીએ છીએ કે આ ક્યુ ખૂણો છે એ કાટખૂણો છે એટલે કે 90 અંશનો, તો આ ત્રિકોણ પોતે શું બનશે? કાટકોણ ત્રિકોણ બની શકશે, કાટકોણ ત્રિકોણ બનશે. તો વિદ્યાર્થીઓ હવે તમને ખ્યાલ આવ્યો હશે કે જુદા જુદા ત્રિકોણની બાજુઓના માપ અને ખૂણાઓ ઉપરથી આપણે એનો પ્રકાર વર્ગીકૃત કરી શકીએ છીએ બરાબર. તો આજે પ્રયત્ન કરોની એક્સરસાઇઝ આપેલી છે, તો આમ તો ખરેખર તમે બાજુઓ પ્રમાણે નોટબુકમાં કમ્પ્લીટ માપપટ્ટી લઈને અંદર તમે દોરશો તો તમને ખૂબ વધારે સરળતાથી આ સમજમાં આવશે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.